નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આજે વહેલી સવારથી જે અલગ અલગ MGVCL ની ઓફિસો છે ત્યાં જે MGVCL ના જે ગ્રાહકો છે તેઓ સ્માર્ટ મીટરને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેઓ જે ગ્રાહકો છે આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ અહીંયા અલકાપુરી વિસ્તારમાં આવી ગઈ છે અને આજે આ દ્રશ્યોમાં જે લોકો છે તે આ તમામ લોકો છે તે સ્માર્ટ મીટરથી નારાજ છે અને ક્યાંક ને ક્યાંક જે સ્માર્ટ મીટરોના લઈને જે અહીંયા તેઓને કંઈક ને કંઈક સમસ્યા થઈ રહી છે. આપણે ગ્રાહકો છે તેમની સાથે જ વાત કરીશું. આજે તમે કયા વિસ્તારમાંથી આવ્યા છો? હું પ્રિયલક્ષ્મી મિલમાંથી આવી છું. અમને સ્માર્ટ મીટર જોઈએ નહીં. સ્માર્ટ મીટર અમે ગરીબ છે. અમે જાતે તો અમે બંગલાના કામ કરીને ખાઈએ છીએ. અમને પોસાય ના. 3 દિવસ ના અઠવાડિયે 15 દિવસ અમે અભણ છીએ. અમે ક્યાંથી એ કરીશું? કેમ શું થાય છે મીટરમાં? મીટરમાં 3 દિવસ 4 દિવસ અઠવાડિયે એવું બેલેન્સ ક્યાંથી લાવવાનું? અમારા સ્માર્ટફોન નથી. અમારું ડબલું છે. અમને સ્માર્ટફોન ચલાવતા આવડતું નથી. અમારી પાસે બેંક બેલેન્સ છે નહીં. કેટલું બિલ આવે છે? હમણાં 10 દિવસનું 300 ને 400 ને પછી જેવી રીતના તમે બારો તો હું ચીપી ચીપીને આપણે ચલાવવાનું કે અમને ક્યાંથી ખબર પડે કે ક્યારે પૂરું થાય છે ને ક્યારે ચાલુ થાય. કેટલા લોકો આવ્યા છે તમારી જોડે? હમણાં 50-60 જણ છે. શું કેશો? જે અમે સ્માર્ટ મીટરો જોતા નથી કેમ કે અમને ગરીબ લોકો છે અને અમારાથી એ થતું નથી. હા, રોજ લાઈન રોજ જો મજૂરી કરીને આવડે આવ્યા છું. આ ચાલુ મજૂરી આવ્યા છું અને બિલ કેટલું રોજ રોજ ભરીએ અમે. તમે આ સ્માર્ટ મીટર અમે જોતા જ નથી. બિલકુલ જોતા નથી સ્માર્ટ મીટર. અને અમે સ્માર્ટ મીટરને અમે સ્વીકારતા જ નથી. કેમ? શું કઈ કઈ તકલીફ થાય છે? સ્માર્ટ મીટર ગમે ત્યારે બિલ આવે તો એવું થોડું ચાલતું હોય. અઠવાડિયે 5-5 દિવસે બિલ આવે. અમે બેંક બેલેન્સ કઈ લે અને મજૂરી કરીએ છીએ રોજનું. અમે રોજ કમેન્ટ કહીએ છીએ. તમે બેંક પણ કઈ છો પૈસા ભેગા કરી નાખીએ અને એનો બાપ એ છે કે બેંક માં પૈસા હોય. રજૂઆત કરી છે, એમાં અરજી આપી છે અને અમારો સ્માર્ટ મીટર જોતા નથી. કાઢી નાખી દઈશું. હા, પ્રિયલક્ષ્મી મિલ. અચ્છા દર્શક મિત્રો, આ તમામ જે દર્શક પબ્લિક છે તે પ્રિયાલક્ષ્મી મિલ વાળી વિસ્તારના લોકો છે. તેઓ સ્માર્ટ મીટરને લઈને જે થોડી નારાજગી છે તેઓ અહીંયા MGVCL ની ઓફિસ ખાતે આવી પહોંચ્યા છે અને પોતાની જે પ્રતિક્રિયા છે તે રજૂ કરી રહ્યા છે. શું કહેશો? તમે કયા વિસ્તારમાંથી આવો? અમે વડીવાડીના છીએ. અમે અત્યારે વડીવાડીના કમિટી બધા આવ્યા છે. આમાં એવું કહેવા માંગે છે, અમારો 10,000 મારો પગાર છે, બરાબર છે. હવે અમે અત્યારે 1,000 રૂપિયાની રિચાર્જ કરાવ્યું, બરાબર છે. અઠવાડિયાની અંદર પછી 1,000 રૂપિયા દિવસનો કમાતો ના હોય, બરાબર છે, તો અઠવાડિયે બિલ કેમ ન ભરી શકું? બરાબર છે. દરેક વસ્તુ છે કે મારી જો 10,000 રૂપિયા બિલ આવે, મારે ઘર ચલાવવાનું બધું ચલાવવાનું હોય, બરાબર. 10 વખત મારું ફરજિયાત એવું ના કે બેલેન્સ અંદર હોય. અડધી રાત્રે 12 વાગે બંધ થઈ જાય. મારે કોને ફોન કરીને મારામાં પાછો બેલેન્સ કરાવું? ફોન મારા બધા સગા વાળા હોય તો મારામાં રિચાર્જ કરાવું, પાછો અડધા રાત્રે રિચાર્જ કરી ચાલુ કરાવું, બરાબર છે. મારા છોકરાને કઈ રાતે થાય, ગમે કે કશું બી થાય, ગરમીનો તકલીફ, કોણ જીડીવાળે જવાબદારી લેશે? બસ મારે એક જ જોવું છે, મારે જૂનું જ મીટર જોઈએ. મારે 9-7 મીટર જોતું જ નથી. એમાં કેવું છે કે રિચાર્જ પતે? હા, રિચાર્જ પતે ને. હું 1,000 રૂપિયાનું રિચાર્જ કરાવું ને એટલે સમજી લો કે અમને અઠવાડિયું ચાલે છે, અઠવાડિયામાં બંધ થઈ જાય છે, બરાબર. તો દર મહિને હું અઠવાડિયાનું રિચાર્જ કરાવવાનું. એ કહે છે કે 1,000 નું કરાવો, 2,000 નું કરાવો, બરાબર છે. પેલા તો એવું ઓછું મહિનામાં 2 મહિને બિલ આવતું હતું. 1 તારીખથી 10 તારીખ લગીને બધાને જો પગાર થઈ રહે તો બધા રિચાર્જ ડાયરેક્ટ જીબીમાં હોય આઈને બિલ ભરી શકતા હતા. આ તો ડાયરેક્ટ તારે મેસેજ આવે છે, શું આવે છે, રાતથી રાતે ગમે ત્યારે બી બંધ થઈ જાય, બરાબર છે. તો અમે ભરી કહી શકીએ? અમે તો 10-20-50 હજાર પગાર વાળા નથી, બરાબર છે. જે બધા મંગળવાર છે, નાના છે, સ્માર્ટ મીટરને લઈને કેટલી તકલીફ થઈ? અમારે છે ને સ્માર્ટ મીટર જોતું જ નથી. અમારે જે જૂનું છે એ જ જોઈએ છે. કારણ કે અમે 2 મહિનાનું ભરી શકીશું પણ અમને આવો અઠવાડિયે અમને કમાણી નહીં તો અમે ભરી શકીએ. અમે બધી બહેનો બંગલે જનારા છે, અમને મહિનાનો પગાર મળે એમાંથી અમે ગુજરાન ચલાવીએ છીએ. આમ એમના માટે બધા કાયદા કરવાના. અમને એવું કીધું હોય છે કે તમે વાસાઈ કરાવો ના, એ તો મીટર તો નહીં જ જોતું. પણ અમારે તો કરવાનું કહ્યું જ પડે ને. અમે કેટલાય ટાઈમથી એવું કહીએ કે તમે વાસાઈ કરાવો, વાસાઈ કરાવો. એમના માટે કાયદા બધા બરાબર અને અમને કે વાસાઈ કરાવો તો કહ્યું આ કરો તે કરો, એવું કઈ ચાલે? હવે સસરાના નામ પરથી અમારો વેરો આવે પણ છોકરાઓ તો લગ્ન કરીને જુદા તો થાય જ ને. તો પછી અમને મીટર તો આપવું જોઈએ ને. અમે મકાન બનાવ્યું તો એ તો અમને આપતા નહીં, તો એના માટે શું કયો કાયદો કરવાનો? અમારે તો અમારે મીટર પણ અમારે અલગ જોઈશે, અલગ, બરાબર છે. સ્માર્ટ મીટર ના જોવે, સ્માર્ટ મીટર અમારે જોઈતું નહીં. અમારે સ્માર્ટ મીટર જોતું નહીં. અમે ગરીબ માણસ છે, અમે બંગલે જનારા છે. બસ અમારે જે પેલું જૂનું હતું એ જ મીટર અમારે જોઈએ. મીટર કાઢી નહીં જાય ને તો અમારે લંગર નાખીને ચાલી નાખે. અમે મીટર ને તો કાઢી નાખે, લંગર લંગર લગાવીશું. હું વડીવાડી થી બોલું છું.
હવે હું એકલી રહેવાની છું, મારી પાસે આ ફોન છે, મને કોણ રિચાર્જ કરી આવશે? મારા ઘરમાં હું બીમાર રહું છું, લાઈટો જતી રહે તો મને કોણ એ કરશે? એટલે મારે સ્માર્ટ મીટર આખા વડીવાળી ગામમાં જોઈએ ના, નહીં તો અમે કરીને ફેંકી દઈશું અને રંગારિયા નાખી ડાયરેક્ટ કરીશું. આ તમામ જે લોકો છે તેઓ અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા છે અને તેઓ અહીંયા એમબીસી ઓફિસ છે ત્યાં પોતાની જે સમસ્યા છે તે રજૂ કરી રહ્યા છે. હાય હાય ના નારા પણ લગાવી રહ્યા છે. સાથે જ આ જે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું છે તે ક્યાંક ને ક્યાંક આ તમામ જે ગ્રાહકો છે એમબીસીના તેઓ કહી રહ્યા છે કે અમને આ સ્માર્ટ મીટર આપ્યું છે તો અમને ક્યાંક ને ક્યાંક રિચાર્જ કરતા ન ફાવતું હોય અને જે આ બિલ છે તે જે પહેલા આવતું હતું એના કરતા હવે ડબલ થઈ ગયું છે. અને જે આ તમામ જે આ ગ્રાહકો છે તે એમજીસલની ઓફિસ ખાતે આવી પહોંચ્યા અને જે એના અધિકારીઓ છે તેઓને આ બાબતે વડીવાડીના વિસ્તારમાંથી આવ્યા છે અને ખરેખર એ લોકોએ અમને એવી ધમકી બતાવી છે કે તમે મીટરો નહીં નાખવા દો તો તમારે 50,000 ભરીને મીટર નાખવા પડશે, એવી અમને ધમકી બતાવી એટલે અમે આ મીટર નાખવા દીધા. હવે હું મેં કરાવી રિચાર્જ, હવે 10 દિવસમાં મારું 500 રૂપિયાનું પતી ગયું, હવે હું બીજા 500 કઈથી લાવું? મને કઉ છું તો કરી ને બીજા ના એમાંથી કરાવડાવી છું, હવે મને ઘડીએ ઘડીએ કોણ કરી આપે? મારો છોકરો આવે છે અહિયાં, નાની છોકરી છે, રહેતી નથી, હવાની લાઈટ નથી, એવું કરવું જોઈએ ગરીબ લોકોને? આવું કરવાનું તમારે વિચાર કરવું જોઈએ તો અમારે ઘરની જુવા જુના જોઈએ. જે આ તમામ લોકો છે તે સ્માર્ટ મીટરના લાભાર્થીઓ છે અને તેમનામાં ક્યાંક ને ક્યાંક રોજ જોવા મળી રહ્યો છે. તેઓની એક જ માંગ છે કે તેઓને જે જૂનું મીટર હતું તે તેઓને પરત કરવામાં આવે અને આ જો નવું મીટર છે તે કાઢી કાઢવામાં આવે. અહીંયા પોલીસ પણ અહીંયા તૈનાત થઈ ગઈ છે. આપણે હવે તમે એક કામ કરો, અમારે એવું કરવું નહીં, અમારે ખાલી મીટર. આ લોકોનું જે રજૂઆત છે બધા પ્રશ્નો સાંભળો, મારી વાત સાંભળો. આપ લોક અહીંયા આયા બરાબર, લેખિતમાં રજૂઆત આપી છે, લેખિતમાં તમારા પ્રશ્નો આવી ગયા છે, પત્રકારો બી ત્યાં ઇન્ટરવ્યુ લીધો છે, લોકોને તમારા પબ્લિકનો ઇન્ટરવ્યુ લીધો છે, તમારા પ્રશ્નો પત્રકારો બી સાંભળ્યા છે અને આજે રજૂઆત બી કરશે અને અમારી પાસે લેખિત આપેલું છે. હવે તમારા પ્રશ્નો અમારી પાસે લેખિત આવી ગયા છે, ચીફ ઇન્જિનિયર અને ઉપલા અધિકારી છે, અમારી એટલી જ ફરજ છે કે એમની પાસે તમારા પ્રશ્નો રજૂ કરી દે બરાબર ને? પછી હવે એ નિર્ણય લેશે ને, નિર્ણય લેવાને અધિકાર અમને નથી, અમારો અધિકાર ફક્ત તમને સાહેબ ને મોટા સાહેબ ને આ નિઝામપુર ના ના, પણ ત્યાં સુધી આપણે ઈવી ના રહી શકીએ. આપણે તો અહીંયા 2 કલાક 4 કલાક એના કરતા વધારે તો બેસી શકવાના. હવે રાત્રે 12 વાગે લાઈટ કપાઈ ગઈ બરાબર. આ મારા નાનો છોકરો છે, આમાં જે પણ ગેજ્યુએટ શિક્ષકો આવે છે, જે બી ઓફિસ આજે ઓફિસ અધિકારી કોઈ આવીને આજે તમામ લોકો છે અહીંયા, તે અનેક અનેક જે રજૂઆત કરી અધિકારીને એપ્લિકેશન આપી પણ અધિકારી કોઈ જવાબ આલતા આવતું નહીં. બહાર સિક્યુરિટી વાળા જવાબો આવે છે એનું મિનિંગ શું છે? તમે ઓનલાઈન મીટર લાવ્યા વાંધો નથી, પણ આ અભણ વ્યક્તિઓ છે એમને ઓનલાઈન શું છે ખબર જ નથી, તો એવાને કોઈ સમજાવો તો એમને સમજણ પડે, એ તો આ વાતાવરણ તો વધારે તંગ થાય. અંદર ગયા કોઈ જવાબ નહીં, સિક્યુરિટી વાળા આ મોકલી દીધા અરજી લખીને. હવે આ લોકોને તમને ફોન જોયા, કોઈની પાસે આપણા જેવા સ્માર્ટ નથી, આપણે ઓનલાઈન બધું કાંઈ કરી શકીએ છીએ, પણ જેની પાસે ડબલા છે અભણ વ્યક્તિ છે એમને ઓનલાઈન શું એ ખબર નહીં. અંદર બી જઈને આવ્યા, અંદર કોઈ સાંભળતું નહીં, તો અધિકારી હવે એપ્લિકેશન આપી છે નહીં હોય તો હવે આગળ અમે ગાંધીનગર સુધી જઈશું. બસ કેમ કે આ લોકો સમજાવવા તૈયાર નથી, ઓનલાઈન કરો બધું બરાબર. હા જે અત્યારે જૂના ચાલતા હતા અમે ઓનલાઈન કર્યા, પણ એમાં જૂના મીટરોમાં એ લોકોને પહેલા સમજાવો પછી નાખો. તમે જેને સમજણ નથી પડતી, અત્યારની ટેકનિક 3G 4G 5G 6G ચાલે છે, પણ એમને સમજાવો કે 3G શું છે 5G શું છે, કેમ કે અત્યારે કોઈ સમજાવે નહીં એટલે પબ્લિક ગાંડી થઈ જાય. બેન જૂના મીટરોના બિલ બાકી હોય તો એક જ દિવસમાં કાપી જાય?
એને તારીખ આપી છે અઠવાડિયામાં ભરી દેવાનું 8 દિવસ માં. સમજાવવા પડે, પેલા સમજાવવા. મીટર નવા નાખ્યા, અમને સમજ પડતી નથી. અમને આ ફોરેન ફોરેન કન્ટ્રી થોડી છે, તમને ખબર પડે. આ ઇન્ડિયામાં જોઈએ જ નહીં આ મીટર. આ તમામ લોકો છે તેઓ સ્માર્ટ મીટર ના જે સ્માર્ટ મીટરો છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યા છે. તેઓ સ્પષ્ટ માંગ કરી રહ્યા છે કે જે સ્માર્ટ મીટર છે તે અમને ચલાવતા નથી ફાવતું, સાથે જ જે મીટરના જે બિલ આવે છે તેમાં પણ વધારો થઈને આવે છે. તેને લઈને અનેક જગ્યા ઉપર સુભાનપુરા હોય, અકોટા એમજી વિશાલની ઓફિસ હોય ને અલકાપુરી એમજી વિશાલની ઓફિસમાં જે એમજી વિશાલના જે ગ્રાહકો છે તેઓ પોતાનો વિરોધ દર્શાવી રહ્યા છે. એમજી વિશાલના જે ગ્રાહકોની એક જ માંગ છે, તેઓને જે જૂના મીટરો છે તે પરત કરવામાં આવે અને નવા મીટરો તે પરત લઈ જવામાં આવે. મારા સહયોગી રાહુલ કપ્તાન સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.